હેડ ક્લર્કનું પેપર લીક થયું તેના સંદર્ભમાં સુરતના કતારગામ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ એસએમસી ચૂંટાયેલા સભ્યો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે। સુરત શહેર ઉપપ્રમુખ રાજુભાઈ દિયોરા તેમજ શહેર કમિટી મેમ્બર દિનેશભાઈ ગાબાણીનો આજે આમરણાંત ઉપવાસનો પાંચમો દિવસ છે। ત્યારે સામાન્ય જનતા તેમજ વિવિધ સોસાયટી દ્વારા આમરણાંત ઉપવાસ જનસમર્થન મળી રહ્યું છે। આપના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે પેપર લીક કૌભાંડમાં અસિત વોરાનું રાજીનામું અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય, જેને લઈને આપના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ગઈકાલે દિનેશભાઈ ગાબાણીની તબિયત લથડતા તેમની મેડિકલ ચેકઅપ કરાયું હતું, ત્યારે તેમનું બ્લડ પ્રેશર લો આવ્યું અને પલ્સ રેટમાં પણ ઘટાડો આવ્યો છે। આ દરમિયાન કલેક્ટરે ટેલિફોનિક વાત કરી હતી, ત્યારે કલેક્ટર દ્વારા તમામ ઉપવાસીઓનું રોજ મેડિકલ ચેકઅપ કરવાનું તેમજ એક મેડિકલ ટીમ તેમજ મેડિકલ વાહન સ્ટેન્ડ બાય રાખવા જણાવ્યું છે। હેડ ક્લાર્કનું જે પેપર ફૂટ્યું એમાં જે સંડોવેલ છે હેડ ક્લાર્કના પેપર બાબતમાં અસિત વોરા જે ચેરમેન છે એમની અમે માંગણી કરીએ છીએ કે એમનું જે પદ છે એમાંથી એ પોતે સસ્પેન્ડ થવા જોઈએ। અને બીજી અમારી માંગણી છે કે અમે જે રજૂઆત કરવા ગયા હતા ગાંધીનગરની અંદર, અમે રજૂઆત કરવા ગયા હતા અને અમારી બધાની નેતાઓની ધરપકડ થઈ છે અને એ લોકોને જેલના સળિયાની પાછળ ધકેલી દીધેલા છે, તો એમને છોડવામાં આવે અને એની ઉપર લગાવેલી કલમ દૂર કરવામાં આવે। ત્રીજી અમારી માંગણી એ છે કે આ હેડ ક્લાર્કનું પેપર લીકેજ થઈ ગયું તેની પાછળ કંઈક ને કંઈક કોઈ ને કોઈ અધિકારીઓ કે આ જે ચેરમેન છે એ અંદર સંડોવેલા છે। તો અત્યાર સુધી જે 6-8 મહિના વિદ્યાર્થીઓએ મહેનત કરી આ પેપર બાબતમાં, તો એ લોકોની મહેનત 6-8 મહિનાની એનું રિઝલ્ટ મતલબમાં એ લોકોનું વળતર જે આપવું જોઈએ 50,000 રૂપિયા એ ગવર્મેન્ટ આપે એ અમારી માંગણી છે। જ્યાં સુધી આ 3 અમારા મુદ્દાઓનું સોલ્યુશન નહીં આવે, ગવર્મેન્ટ 3 મુદ્દાના સોલ્યુશન ઉપર ધ્યાન નહીં આપે ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ।